नमस्कार, गुजरात नॉनस्ટોપ બુલેટિન ની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું અને હું ફાલ્ગુની સમાચાર ની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર, એક તરફ કોરોના નો કહેર, બીજી તરફ હવે માવઠું પણ પડ્યું છે। સૌરાષ્ટ્ર ના વિવિધ સ્થળોએ માવઠું પડ્યું છે। અમરેલી ના દ્રશ્યો કે જ્યાં માવઠું પડ્યું છે, ખેતર માં ઉભા પાક ને નુકસાન થયું છે, ખેડૂતો માં પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્ર માં અખાત્રીજ ના દિવસે જ આ માવઠું જોવા મળ્યું। અમરેલી, જૂનાગઢ, જામનગર જિલ્લા માં માવઠું પડ્યું છે। વરસાદી ઝાપટા સાથે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રાજકોટના ગોંડલમાં વરસાદ સાથે કરા પડ્યા છે, તો જામકંડોરના નજીક વીજળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પહોંચ્યો છે। જામનગરના કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। સૌરાષ્ટ્રમાં ખાત્રીજના દિવસે માવઠું પડ્યું છે। અમરેલી, જૂનાગઢ, જામનગર વિસ્તાર જિલ્લામાં પણ માવઠું પડ્યું છે, અનેક સ્થળે માવઠા પડ્યા છે। એક તરફ રાજ્યમાં કોરોનાનો કહેર, જેમાં દિવસે ને દિવસે આંકડા વધી રહ્યા છે, સ્થિતિ ગંભીર થઈ રહી છે। બીજી તરફ ખેડૂતો કે હાલ પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ તેમના પર ઊભી થઈ છે। समाचार सामे आवी रह्या छे, जेमां राजकोट, जामनगर, अमरेली, गोंडलना अलग अलग विस्तारों में માવઠા પડ્યા છે। વરસાદી ઝાપટા પડતાની સાથે જ અત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જામકંડોરના નજીક પણ વીજળી પડી છે, જેના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું, તો અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। રાજકોટમાં પણ જે પરિસ્થિતિ, ખેતરમાં પાણી ભરાયાની દ્રશ્યો સામે આવ્યા। तो खात्रीजना दिवसे ज अमरेलीना खांभा पंथक अने गीर पंथकमां कमोसमी वरसाद पड्यो। अमरेलीना खांभा, चक्रावा, भाणिया, गीदड़ी, बाबरपरा जेवा गाममां वरसाद पड्यो हतो। खांडाधार अने पीपळवा सहितना ग्राम्य विस्तारमां छांटा पड्या। आ वरसादथी केरीना पाकने नुकसान थई शके छे। तो आ तरफ जामनगरना कालावाड पंथकमां पण कमोसमी वरसाद पड्यो। नवागाम, उमराळा सहित ग्राम्य विस्तार में कमोसमी झापटा पड़ा, तो खेडूतों में कमोसमी वरसाद ने लेने चिंता नु मोजू फरी वळ्युं। तो कोरोनाना कहरनी साथे हवे कमोसमी मावठानो कहर पण चालू थई गयो छे। राजकोट, गोंडलना केटलाक गामोमां करा साथे वरसाद पड्यो। लुणीवाव गाममां पण करा साथे वरसाद वरसता चिंतानु मोजू फरी वळ्युं छे। त्यारे खेडूतो ने क्यांक पड्या पर पाटू जो मार पड्यो छे। तो बीजी बाजु राजकोटना गोंडलना कोलीथड़ गाममां पण कमोसमी वरसाद वरस्यो। वरसाद साथे गाममां करा पड्या। भर उनाळे वरसाद पड़ता वातावरणमां ठंडक तो प्रसरी छे, परंतु खेडूतोमां चिंता जोवा मळी। तो लॉकडाउन वच्चे बनासकांठा जिल्लाना हवामानमां पण अचानक पलटो आव्यो। सरहदी विस्तार वाव तालुकामां करा साथे मावठू पड़ता रवि सीजननो पाक लेवानी तैयारी करी रहेला खेडूतोनो जीव ताळवे चोंटी गयो। भरुनाळे वरसेली आकाशे आफतथी लोकोमां रोगचाळो फैलावानी पण भीति सेवाई रही छे। एक तरफ क्यांक कोरोनानो कहर अने एक तरफ आ प्रकारे वातावरणमां पलटो आवता क्यांक तमाम लोको चिंतातुर बनी गया छे। અને હવે વાત કરીએ લોકડાઉન રિટર્નની। તો રાજ્યના ચાર મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે તેવી જાહેરાત સીએમના સચિવ અશ્વિની કુમાર દ્વારા કરવામાં આવી, તેમજ બાકીના અન્ય જિલ્લાઓમાં દુકાનો ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું। 3 મે સુધી અગાઉ ચાલતી હોય જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજ વસ્તુઓ સાથે જોડાયેલી હોય એ સિવાય કોઈ પણ દુકાનને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરમાં ચાલુ થવા દેવાની પરવાનગી કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી દ્વારા આપવામાં આવશે નહીં। જિલ્લાઓ કે જ્યાં આજથી ધંધા વ્યવસાય શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે તેમાં પણ કાલે જે રીતે જણાવવામાં આવ્યું હતું એ રીતે મોલ, માર્કેટિંગ કોમ્પ્લેક્સ,
हेयर कटिंग सैलून, बार्बर शॉप, ब्यूटी पार्लर, पान, गुटखा, बीड़ी, सिगरेट, ठंडी पुणु, होटल, रेस्टोरेंट आवी दुकानो चालू करी शकाशे नहीं। घऊं अने चोखा आपवामां आवी रह्यो छे। अत्यार सुधीमां आश्रे 5 लाख कुटुंबो एमने मळवापात्र घऊं अने चोखानो जत्थो 17,000 करता वधारे सस्ता अनाजनी दुकानो उपरथी लोकोए मेळवेल छे। એટલે કે દોઢ જ દિવસમાં 15 લાખ કરતા વધુ કુટુંબોએ સસ્તા અનાજની દુકાન ઉપરથી ઘઉં અને ચોખાનો પોતાનો પુરવઠો સારી રીતે સુવ્યવસ્થિત રીતે મેળવી લીધો છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં એક તરફ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ 6 વિસ્તારો એવા છે સુરતના કે જેને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવે છે। શહેરમાં આ વધુ 6 વિસ્તારોમાં ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે। અલગ અલગ ઝોનમાં નવા ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે। શહેર મહાનગરપાલિકાના કમિશનરે આ વિસ્તારોને ક્લસ્ટર ઝોન જાહેર કર્યા છે। લંબે હનુમાન રોડ ઉપર 6051 લોકો હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, તો લિંબાયતમાં આંબેડકર નગરમાં 3800 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। સુરતમાં પણ હવે સતત પરિસ્થિતિ જે પ્રમાણે સામે આવી રહી છે તે જોતા ઉધના ઝોનમાં શાસ્ત્રીનગર, સરથાણાની લક્ષ્મણનગર અને શ્રીનાથજી સોસાયટીને પણ ક્લસ્ટર ઝોન કરવામાં આવી છે। આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે ગઈકાલથી આ દિવસોથી 49 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે। શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે। તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદત 3 મે સુધી સ્વૈચ્છિક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે। PCR ટેસ્ટનો આંકડો અમદાવાદ શહેરમાં 20,000થી ઉપર જતો રહ્યો છે અને ટોટલ 20,028 જેટલા PCR ટેસ્ટ થયા છે અને રેપિડ ટેસ્ટ 1743, કુલ ટેસ્ટ PCR પ્લસ રેપિડ 21,771 ટેસ્ટ અમદાવાદ શહેરમાં થયા છે। ટેસ્ટની સંખ્યામાં આપ જુઓ છો એ પ્રમાણે નિરંતર વધારો થઈ રહ્યો છે અને સારી મોટા પાયા ઉપર ટેસ્ટિંગની કામગીરી અત્યારે સફળતાપૂર્વક ચાલી રહી છે। ટોટલ ડિસ્ચાર્જ અત્યાર સુધી થયેલાનો આંકડો હવે 193 પહોંચ્યો છે। 193 SVP હોસ્પિટલ ખાતેથી અત્યાર સુધી 70 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ ખાતેથી 51 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવી છે। સમરસ હોસ્ટેલ ખાતેથી 70 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ફર્ણ હોટલમાંથી 2 લોકો ડિસ્ચાર્જ થયા છે। આમ ટોટલ ડિસ્ચાર્જની સંખ્યા હવે 193 થઈ ગઈ છે। હાલના તબક્કે એવું કહી શકાય કે એક તબક્કે જે આપણી ડબલિંગ રેટ 3-4 દિવસની હતી એને આપણા બધા પ્રયાસોથી, નાગરિકોના સાથ સહકારથી આપણે ઓલરેડી 8 દિવસની આજુબાજુનું ડબલિંગ રેટ આપણે લઈ આવ્યા છે। બીજા સારા સમાચાર છે કે આપણું રિકવરી રેટ હવે આજે 10%થી ઉપર જતું રહ્યું છે। આના તમામ વેપારી એસોસિએશનોએ સામેથી જ એક એવી વાત કરી છે અને સંમતિ બતાવી છે કે 3 તારીખ સુધી કોઈપણ દુકાનો આ લોકો ખોલવાના નથી। એટલે એમની સાથે થયેલ ચર્ચા વિચારણાના અંતે એમના દ્વારા દર્શાવવામાં આવેલ સંમતિને ધ્યાનમાં લઈને તેમજ અમદાવાદ શહેરમાં અત્યારની જે પરિસ્થિતિ છે એનો સંપૂર્ણ આકલન કરીને અમે એક નિર્ણય કર્યું છે કે 3 તારીખ સુધી અમદાવાદ શહેરમાં બધી જ જે દુકાનો છે અત્યાર સુધી જે બંધ હતી એ બધી બંધ જ રાખવામાં આવશે। આગળ વાત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના દાણીલીમડા વિસ્તારના PIના પરિવારને કોરોના પોઝિટિવ આવ્યો છે। દાણીલીમડાના PI છે હેમંત ચાવડા, કે જેમના પરિવારજનોને કોરોનાનો ચેપ લાગ્યો છે। પત્ની અને પુત્રીને સંક્રમણ થયું છે, જેના કારણે તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ પહેલા મોટી પુત્રીને ચેપ લાગ્યો હતો, તેને પણ દાખલ કરવામાં આવી છે। PIના તમામ પરિવારજનોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેથી અત્યારે પરિવારજનોના સભ્યો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। દાણીલીમડાના PI હેમંત, કે જેમના પરિવારજનોને કોરોનાનો ચેપ લાગ્યો છે, અત્યારે આ મહામારી સામે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે। સમગ્ર દેશના પોલીસ કર્મચારીઓ એક પડકારભરી પરિસ્થિતિ સામે લડી રહ્યા છે, ત્યારે PIના જે પરિવારજનો કોરોનાની ચપેટમાં આવ્યા છે। વધુ વિગત સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રવિ ભાવસાર। રવિ, જણાવશો વિગતો? બિલકુલ જી ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ
કોરોનાની સામે જે ફ્રન્ટ વોરિયર્સ છે લડી રહ્યા છે તેમના પરિવારજનોને પણ હાલ ક્યાંક ને ક્યાંક સંક્રમણનો ચેપ લાગ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદના પીઆઈ છે દાણી લીમડા વિસ્તારના હેમંત ચાવડા, તેમના પરિવારજનોને પણ જે કોરોના વાયરસ છે તેનો ચેપ લાગ્યો છે. જો વાત કરવામાં આવે તો અગાઉ મોટી પુત્રીને ચેપ લાગતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, પરંતુ અત્યારે તેમની પત્ની અને જે બીજી દીકરી છે તેમને પણ હાલ જે કોરોના વાયરસ છે તેનો ચેપ લાગ્યો છે અને તે પોઝિટિવ આવ્યો છે. હાલમાં જે પ્રમાણે જે પીઆઈ છે તેના પરિવારજનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કોવિડ 19 એટલે કે કોરોનાની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જે પ્રમાણે અત્યારે હાલ પોલીસ કર્મીઓ અને પોલીસ કર્મીઓના પરિવારજનોને પણ ચેપ લાગી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તંત્ર માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જી રવિ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં પણ અત્યારે કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે અત્યારે વધુ 3 પોઝિટિવ કેસ વડોદરાથી સામે આવ્યા છે. વડોદરામાં પણ સતત આ આંકડો વધી રહ્યો છે. કોરોનાના નવા 3 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. વડોદરામાં ગોયાગેટ સોસાયટી પાણીગેટ વિસ્તારમાં 1-1 નવા કેસ સામે આવ્યા છે. તો નાગરવાડા વિસ્તાર કે જે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારમાંથી પણ હવે 1 નવો કેસ સામે આવ્યો છે. આજના દિવસે કુલ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને કુલ આંકડો વડોદરામાં 241 પર પહોંચી ચૂક્યો છે. આ આંકડો સતત વધી રહ્યો છે. તો કેન્દ્ર સરકાર દ્વારા દુકાનો ખોલવાની પરમિશન અપાતા બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને ખેડ બ્રહ્માવાનમાં દુકાનો આજે ખુલ્લી જોવા મળી. તો આ તરફ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે જીવન જરૂરિયાત સિવાયની દુકાનો બંધ રાખવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી પાસ ઇસ્યુ કરવામાં આવશે. વધુમાં કહ્યું કે પુરાવા વગર પાસ કાઢી આપવામાં નહીં આવે. આવેલ છે કે જરૂરિયાતની જે વસ્તુઓ છે, કિરાના, દૂધ, શાકભાજી અને દવા સિવાયની એકે દુકાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ખોલવાના નથી એ રીતે નિર્ણય લેવામાં આવેલ છે. ખાસ કરીને જે કોરોના વાયરસની જે કેસોની સંખ્યા અને વસ્તીની ખેંચને ધ્યાને રાખતા આ રીતે નિર્ણય સાવચેતીના પગલાં સ્વરૂપે લેવામાં આવેલ છે. અત્યારે અમુક સરકારી કચેરીઓ ઓપન છે તો ઓનલાઈન પાસ સિસ્ટમ પણ અત્યારે રાખી છે, જેમાં આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો અને કોઈ પણ એમરજન્સી હોય, મરણ હોય, બહાર જિલ્લા બહાર જવાના હોય, કોઈ મેડિકલ ક્રાઇસિસ હોય, ક્રિટિકલ ઇલનેસ હોય, એના માટે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખામાં 24 કલાક આપ આવીને એના માટે એમરજન્સી પાસ લઈ શકશો અને ઓનલાઈન પણ કોઈ પણ આપના બધા પુરાવાઓ સાથે ખાસ આપ એપ્લાય કરી શકશો અને લાયકાત ધરાવતા લોકોને મંજૂરી આપવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં 65,000 દુકાનો ખુલશે અને 3,500 દુકાનો જીવન જરૂરિયાતની જ ચાલુ રહેશે. આ ઉપરાંત રાજકોટમાં હોમ ડિલિવરી સિસ્ટમ ઉપલબ્ધ રહેશે. રાજકોટ શહેરમાં ટોટલ 65,000 જેટલી દુકાનો આપેલ છે. આ પૈકી જ્યારે લોકડાઉન અમલમાં આવ્યું આ ઉપરાંત જે જીવન જરૂરિયાતની વસ્તુ આપતી દુકાનો છે લગભગ 3,500 દુકાનો હજી સુધી ચાલુ જ છે અને રાજકોટ નિવાસીઓને દરરોજની જે વસ્તુઓ છે, કિરાનાની દુકાનો છે, શાકભાજીની દુકાન છે, દવાની દુકાનો છે, દૂધની દુકાનો છે, આ બધી ચાલુ જ છે. અત્યારે રાજકોટ શહેરમાં બહુ સારું એક હોમ ડિલિવરી સિસ્ટમ પણ ઊભી કરી દેવામાં આવ્યું છે, જેનાથી આજ સુધી 40,000 જેટલી ડિલિવરીઝ પણ કરી દેવામાં આવેલ છે. અમે રાજકોટ નિવાસીઓને એ જ ફરીથી આગ્રહ કરીએ છીએ કે જેવી રીતે હોમ ડિલિવરી સિસ્ટમ સારી રીતે ચાલી રહી છે, અમલમાં છે, એનો જ હજી પણ લાભ થાય અને દુકાનો જેવી રીતે અત્યારે કલેક્ટર સાહેબે આપને બ્રીફ કર્યું છે, દુકાનો આપણે બંધ જ રાખીશું. 3,500 દુકાનો. ગુજરાત સરકારના નવા જાહેરનામા મુજબ જૂનાગઢમાં દુકાનો ખુલવી કે ન ખુલવી તેનો નિર્ણય 3 અધિકારીઓ લેશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને એસપી દ્વારા સર્વે કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અમુક બજારોમાં દુકાનો નજીક નજીક હશે અને લોકડાઉનનો ભંગ થતો દેખાશે તો દુકાનો ખુલવાની મંજૂરી આપવામાં નહીં આવે. જૂનાગઢમાં જે કાયદેસર તો ખોલી શકાય બટ ગીચ હોવાના કારણે ત્યાં લોકોની ભીડભાડ, ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થઈ શકે છે, એનું આજે
जाते हूँ निरीक्षण कर रो छूँ अकॉर्डिंगली लगते कि अमुक बजारों एवं है जेमा दुकाने बहुत नजीक नजीक है, सड़कों नैरो है, गीच है, त्या लोग अगर आसे खरीदी माटे तो सोशल डिस्टन्सिंग ट्राफिक नो प्रश्न उभो थई शके छे। तो एटलीस्ट 3 तारीख सुधी ज्यां सुधी लॉकडाउन छे त्यां सुधी जे आ दुकाने बाबत में कोई निर्णय लेवानो छे तो आजे आ निरीक्षण कर्या पछी लेवामां आवशे। तो अमरेली जिला में पण हवे दुकाने धमधमती थई। अमरेलीना लीलिया असित मार्केट में व्यापारीए दुकान खोली अने दुकाने खोलता ज बजारों में लोकोनी भीड़ उमटी पड़ी त्यारे सोशियल डिस्टन्स जाळवू तंत्र माटे पड़कारूप बनी गयुं। जो के फरज पर हाजर पुलिस जवानों लोगों ने नियमों का पालन कराव्यू। दृश्य बतावा लीलिया शहर दृश्य तब जो कहो आ लीलिया की बजार है हाल खुली है, केटली दुकाने से हाल खुली चुकी है। मोबाइल की दुकान तब जो सको करियाना की दुकान है, तमज अन्य दुकाने से हाल खुली चुकी है। लोग से हाल लोग बजारों में उमटी पड़ा है, बजार दृश्य बतावा मांगी जाए तब जो सको बजार दृश्य से उमटी पड़ा है, लोगनी भीड़ पर जवा रही है। तरह आ लोगनी वे सोशल डिस्टन्स जाए एक महत्व हो तरह हाल दुकाने खुली है, लोगनी भीड़ बजारों में उमटी पड़ी है। तरह तंत्र द्वारा अँ लोग शर्तों आधार दुकान खोलवा मंजूरी आपी है। तरह हमें जो रहे कि तंत्र द्वारा जो महत्वपूर्ण समाचार मिली रहा है। गुजरात में जे प्रमाणे केसों की संख्या में सतत वधारो थई रह्यो छे, बीजी तरफ अचानक कोरोना केस केम वध्या ते पण एक सवाल उपजावनारो छे। गुजरात की स्थिति ने जोईने निष्णातों द्वारा एक मोटू अनुमान लगावामां आव्यु छे। गुजरात में एल स्ट्रेन वायरस त्राटक्यु होवानुं अनुमान निष्णातों द्वारा लगावामां आव्यु छे। वुहान में एल स्ट्रेन नो वायरस त्राटक्यो हतो अने वुहान में जे परिस्थिति हती त्यारे देशना अन्य भाग में वायरस एस टाइप नो देखाई रह्यो छे, परंतु गुजरात में आ वायरस कंईक अलग जोवा मळी रह्यो छे। आ वायरस घातक स्वरूप एल टाइप होई शके छे। हज सुधी आ अंगे कोई टेस्टिंग थी कन्फर्म आ वात नथी थई। वधु विगतो साथे जोडाया छे संवाददाता परेश चौहान। परेश जणावशो विगत। जी बिल्कुल फाल्गुनी, जे रीते गुजरात में केस में अचानक वधारो थयो छे अने आजनी तारीख में तो गुजरात में 3100 जेटला पॉजिटिव केस नोंधाया छे, आ देशना अनेक राज्यों करता खूब ज वधारे छे। हवे सवाल ए छे कि अचानक गुजरात में आटला केस केम वधी गया। एक समय एवो हतो ज्यारे गुजरात में केस बहार आवाना अने जाकू जे रेशियो हतो ते खूब ज ओछो हतो। हवे आने लईने घणा बधा जे निष्णातो छे अनुमानो लगावी रह्या हता। हवे तेमां एक निष्णातोनो एक एवो अनुमान छे कि गुजरात में जे वायरस हालमां जे जेना कारणे कोरोनाना केस सामे आवी रह्या छे ये वायरसनुं स्वरूप ए ज होई शके छे कि जे चीनना वुहान शहेरमां जे वायरस हतो ए कि जेनुं नाम हतुं एल स्ट्रेन नामनुं। जो कि हजू आने संदर्भ में कोईपण प्रकार टेस्टिंग के पीछे कोई कन्फर्मेशन नहीं, परंतु निष्णातों मात्र अनुमान है कि जे रीतनी जे झड़प थी केस वधी रहा है कंक आज सीनारियो है वुहान शहर में आ वायरस नो एटला माटे ज कदाच जे निष्णातो छे ते एवुं कही रह्या छे कि एल स्ट्रेन नामनो जे वायरस वुहान मां त्राटक्यो हतो ते कदाच गुजरात मां पण होई शके छे। हवे गुजरात बायोटेक्नोलॉजिकल रिसर्च सेंटरे एवी माहिती आपी छे कि ज्यारे देशना अन्य भागमां जे वायरस जे देखाई रह्या छे, मानी लो कि महाराष्ट्र थई गयुं के पछी दिल्ली थई गयुं के पछी अन्य राज्यमां, त्यां एस टाइपनो जे आ वायरस जे छे ते छे અને ગુજરાતમાં આખો ટ્રેન્ડ અલગ છે। કદાચ એટલા માટે જ નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં આ જે વાયરસ જે છે તેનું ઘાતક સ્વરૂપ એલ ટાઈપ જે છે તે કદાચ હોઈ શકે છે। મેં તમને કહ્યું તેમ હજુ આના સંદર્ભમાં કોઈ ટેસ્ટિંગ નથી થયું, કોઈ કન્ફર્મેશન નથી આવ્યું, પરંતુ વાયરસનો જે આખો ટ્રેન્ડ છે અને જે રેશિયો છે તેના આધારે નિષ્ણાતો અનુમાન લગાડી રહ્યા છે। જો ખરેખર આવું હશે તો ખરેખર ચિંતાનો વિષય છે, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ કોરોનાનો જે ગઢ જે છે જ્યાંથી શરૂઆત થઈ હતી તે ચીનનું વુહાન શહેર હતું, ત્યાં કંઈક આ જ પ્રકારનો સિનારિયો હતો, આ જ પ્રકારનો એલ સ્ટ્રેન નામનો વાયરસ હતો। આશા રાખીએ કે આ વાયરસ ગુજરાતમાં ના હોય, કારણ કે જો આ સ્થિતિ હશે, જો ખરેખર એવું હશે તો કદાચ સ્થિતિ કાબુ બહાર જતી રહેશે। પરંતુ મેં તમને કહ્યું તેમ ફરીથી આ એક અનુમાન છે અને ના તો હજી કોઈ ટેસ્ટિંગ થયું છે, ના તો કોઈ કન્ફર્મેશન હજી સુધી આ વાયરસના ટ્રેન્ડને લઈને આવ્યું છે। જી બિલકુલ પરેશ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। तो सरकार ना आदेश बाद अमरेली जिला में दुकाने खुली, त्यारे आओ सांभळीए शुं कही रह्या छे लोको। समग्र देश में कोरोना महामारी ने लईने लॉकडाउन करवामां आव्युं, तो त्यारे लॉकडाउन पार्ट 2
જેમાં ગત દિવસે જે સરકાર દ્વારા જે અમુક જે નાની મોટી જે દુકાનો છે તે ખોલવાની એક મંજૂરીઓ આપી, જે સમય નિશ્ચિત કરીને જે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે હું કહીશ કે અમરેલી જિલ્લાનું આ છેવાડાનું ગામ છે વડિયા શહેર, ત્યારે આજ સવારથી જ જે નાની મોટી જે દુકાનો જે સમય નિશ્ચિત કરેલો છે તે ખોલવામાં આવી છે. ત્યારે હું કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવે, જ્યાં આ જે વડિયા શહેર છે ત્યારે અહીંયા જે અમુક મોબાઈલની દુકાનો છે, કટલેરીની છે, સ્ટેશનરી છે વગેરે, જે એગ્રો છે, જેવી જે જીવન જરૂરિયાત અને જે ખેડૂતોને લગતી જે અમુક દુકાનો છે તેવી દુકાનોની આજે ખુલી નજરે પડી રહી છે. ત્યારે આ જે લોકડાઉનનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે, ડિસ્ટન્સનું પણ અત્યારે પાલન કરીને જે આ દુકાનો છે, દુકાનોમાં જે ડિસ્ટન્સનું પણ લોકોએ અત્યારે ધ્યાન રાખી અને દુકાનો જે ખુલી રહી છે. ત્યારે આપણે વડિયાના જે ઉપસરપંચ છે તેમજ સરપંચ પતિ છે તેમને જ આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે પોતાના ગામની અંદર કઈ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શું કહેશો? કોરોના મહામારીમાં આજે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે માણસોના પરિસ્થિતિ જોતા અમુક દુકાનો જે ખુલ્લી રાખવામાં આવી છે. જે હાલ જ્યારે રાજ્યભરમાં જે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે સરકારે વેપાર ધંધા ચાલુ રાખવાની મંજૂરી આપી છે, પરંતુ ક્યાંક વેપારીઓ દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મોબાઈલની તેમજ ઇલેક્ટ્રોનિકની દુકાન પર લોકોની ભારે ભીડ જોવા મળી. અમુક વેપારી દ્વારા સેનિટાઈઝર તેમજ માસ્ક પણ નથી પહેરવામાં આવી રહ્યું, ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવું લાગ્યું. થાનગઢમાં એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલા આ નિયમ રહેશે તો કેવી રીતે આગામી કોરોનાનું સંક્રમણ કેવું રહેશે તે જોવું રહ્યું. તો એક તરફ જ્યાંથી રાજ્યભરની દુકાનો સરકારની મંજૂરીથી ખુલી ચૂકી છે, તો બીજી તરફ દાહોદ જિલ્લા કલેક્ટરે ખેત ઓજારોનું વેચાણ કરતી દુકાનો, ખેત ઓજારોનું વિવિધ પાર્ટ તેમજ તેનું સમારકામ કરતી દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે. આ તમામ દુકાનધારકોને પણ મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવવી પડશે. સાથે જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર સહિતના નિયમો છે તેનું પાલન કરવું પડશે. તો આજે પરવાનગી વગર ખુલેલી કેટલીક દુકાનો હતી તેમને સીલ કરવામાં આવી હતી. વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગુજરાતમાં કરિયાણા, મોબાઈલ રિચાર્જ સહિતની જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રાખવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ પાટણ જિલ્લામાં પણ કેસ નોંધાયા છે, જેને લઈને વેપારીઓ દ્વારા સ્વયંભૂ તમામ દુકાનો બંધ રાખવામાં આવી અને લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો. એમણે જે સિહોરી સરનામું લખાવેલ હોવાના કારણે અમે એમને ખાતરી કરાવેલ અને એના અનુસંધાને ખાતરી કરતો જાણવા મળેલ કે તેઓ દેલીયાથારા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણના છે, પરંતુ તેઓ તેમને તકલીફ થતાં અહીં સિહોરી ખાતે રેફરલ હોસ્પિટલમાં આવેલા અને દવા કરાવ્યા બાદ એમના એક પુત્ર છે જે અહીંયા શાકભાજીનો ધંધો કરે છે એટલે એમના ઘરે પણ ગયેલા હતા અને ત્યાંથી અહીંની 108 દ્વારા તેઓ પાટણ સદભાવ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હતા. તો રાજ્ય સરકારે કરેલી જાહેરાત બાદ મહીસાગર જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી જોવા મળી. જિલ્લામાં જે જગ્યાએ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં અવરજવર બંધ છે, પરંતુ જ્યાં દુકાનો ખોલવામાં આવી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ સહિત તમામ પ્રકારનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. દિવસે ને દિવસે કોરોના વાયરસનો હાહાકાર મચી રહ્યો છે દેશભરમાં, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોના વાયરસના 10 કેસ જોવા મળી રહ્યા છે. હાલ જો વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આપણે ઉપસ્થિત છીએ અને હાલ જો જોઈએ તો આજે રાજ્ય સરકાર દ્વારા પણ છૂટ આપવામાં આવી છે કે જે નાની મોટી દુકાનદારો છે તેમને પણ દુકાનો ખોલી અને ક્યાંક ને ક્યાંક દુકાનો ખોલીને તેમનો રોજગારી માટેનો ધંધો પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. અને હાલ જો વાત કરીએ મહીસાગર જિલ્લામાં જે 10 કેસ કોરોનાના આવ્યા છે, ત્યારે જે બહારથી આવેલા વ્યક્તિઓ હતા તેમાં માત્ર ને માત્ર જે 2 જ વ્યક્તિ છે અને બીજા જે સંક્રમણના કારણે જે 8 કેસ જે જોવા મળી રહ્યા છે. અને હાલ જો વાત કરીએ મહીસાગર જિલ્લાની તો તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને હાલ
जो जे राज्य सरकार द्वारा जे छूटछाट आपवामां आवी छे तेना अनुसंधाने लुणावाड़ा नगरमां पण क्यांक ने क्यांक नानी दुकानो पण खुली होय तेवुं जोवा मळी रह्युं छे। अने हाल जो जे गत रोज संतरामपुर बामणवाड़ा विस्तारमां जे केस आव्यो हतो जे व्यक्ति हता ते व्यक्तिने जे अगाउ जे महिलानो जे कोरोना पॉझिटिव आव्यो हतो तेमना घरे सेनिटाइझ करवा माटे गया हता अने जे सेनिटाइझ करवा माटे त्यां गया हता अने त्यांथी तेमने ते चेप लाग्यो छे तेવું જાણવા મળી રહ્યું છે। ભદ્રપાલ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર। લોકડાઉનમાં પાન, માવા અને સિગારેટની કાળાબજારી થઈ રહી હોવાની વાત હવે જાણે સામાન્ય થઈ ચૂકી છે, પરંતુ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં લોકોએ પાનની દુકાનમાં રીતસરની પડાપડી કરી। પાન અને બીડી લેવા માટે લોકો દુકાનના શટર પર લટક્યા, જેને પણ તક મળી તે લોકો દુકાનમાં જઈ પાન બીડી મેળવી લીધી, જેનો વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે। પોલીસને આંગે જાણ થતા દુકાનમાં રેડ કરી તમાકુ, બીડી અને પાનનું મોટું જથ્થું જપ્ત કરવામાં આવ્યો છે। તો કચ્છમાં લોકડાઉનનો ભંગ થઈ રહ્યો છે। દેશેલ પર ગુટલી ફાટકથી હાજીપર રોડ પર જીપમાં લોકોને ભરવામાં આવી રહ્યા છે। આ જીપની અંદર મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત લોકોને ભરવામાં આવે છે, જેમાં ન કોઈએ માસ્ક પહેર્યું છે ન તો કોઈએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું। ત્યારે એકાદને જો કોરોના લક્ષણ હોય તો આ જીવતો બોમ્બ બની શકે છે। કોરોનાની મહામારીથી બચવા દર્દીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે, પરંતુ શું હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા છે ખરી? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે રાજકોટની ખાનગી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। શહેરના રાજનગર ચોક સ્થિત સમર્થ સોસાયટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતા દર્દીઓ માટે સેનિટાઈઝ ઉપલબ્ધ નથી। દર્દીઓને મેડિકલ સ્ટોરમાંથી સેનિટાઈઝર ખરીદી પોતાના સ્વાસ્થ્યનું ખુદ ધ્યાન રાખવું પડી રહ્યું છે। સમાચારોમાં સમય થયો છે હાલ નાનકડા બ્રેકનો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। વાત કરીએ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ। રાજ્યમાં કોરોનાનો વ્યાપ પણ ન વધે બધાની ચિંતા કરવી પણ આવશ્યક છે। ગુજરાતના વેપારીઓ, નાના વેપારી, હોલસેલ વેપારી, મોટા વેપારીઓ બધાને ધન્યવાદ આપું છું, કારણ કે ગુજરાતના મૂળ સ્વભાવમાં જ વેપાર છે અને વેપારી અને વેપાર એ આપણો ડીએનએમાં વણાઈ ગયેલો વસ્તુ છે। અને ત્યારે સવા મહિના સુધી વેપાર, રોજી રોટી, રોજગાર બધા ધંધા બંધ હોય તો એ આપણે પરવડે નહીં, અને એટલે આપણે કેન્દ્ર સરકારે જ્યારે, આપણે બધાને ખબર છે કે કેન્દ્ર સરકારે 24 કલાક પહેલા નોટિફિકેશન આપ્યું કે સમગ્ર દેશમાં નાના નાના વેપારીઓ પોતાનો વેપાર ધંધો એ ચાલુ કરી શકશે। આપણે પણ એ જ કીધું કે ભાઈ કેન્દ્ર સરકારનો આદેશ છે અને ગુજરાતમાં પણ વેપારીઓ વેપાર ધંધો ચાલુ કરી શકશે। પરંતુ મને આનંદ એ વાતનો છે કે આજ સવારથી, કાલ રાતથી આમ તો વેપારીઓના જ ફોન આવવા માંડ્યા કે સાહેબ હવે 6 દિવસ બાકી છે, સરસ રીતે સરકાર કોરોનાને કંટ્રોલ કરવા માટે જે મહેનત કરી રહી છે ત્યારે આપણે કંઈક આ અંગે નિયંત્રણ હળવા ન કરીએ તો સારું। બીજી તરફ કેન્દ્ર સરકારના પણ નોટિફિકેશનના સુધારાઓ આવતા ગયા અને એમને એમ કીધું કે રાજ્ય સરકારને પણ અધિકાર છે કે પોતાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નોટિફિકેશનને હળવું નહીં કરી શકે, પણ નોટિફિકેશનમાં જે હળવાશ છે એ કરવી, ઓછી કરવી, વધારે કરવી એ એમનો અધિકાર રહેશે। અને એટલા માટે આજે આપણે નિર્ણય કર્યો કે 4 મહાનગર, તમે બધાને ખબર છે કે 3000 કેસ થઈ ગયા છે આપણા પોઝિટિવ, એમાંથી 80% તો 4 મહાનગરોના જ કેસ છે, અમદાવાદ, બરોડા, સુરત ને રાજકોટ। અને એટલા માટે સરકારે નિર્ણય કર્યો છે કે આ 4 મહાનગરોમાં આપણે લોકડાઉનને હળવું નથી કરતા,
આ ચાર મહાનગર સિવાય બાકીના વિસ્તારમાં આપણે કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ દુકાનો ખોલવાની અનુમતિ આપીએ છીએ. આ ચાર શહેરમાં હજી 6 દિવસ આપણે બધા રાહ જોઈએ અને 3 મે પછી આ અંગેનો નિર્ણય કરીશું. લોકો બીજો સવાલ એ પણ કરે છે કે સાહેબ, તમે મુસ્લિમ સમુદાયના લોકોને રમઝાનમાં અનુકૂળતા થાય એટલા માટે લોકડાઉન હળવું કરો છો? મિત્રો, આ કોરોનાનો સંઘર્ષ, એમાં રાજકારણ, એમાં એક અપપ્રચાર ફેલાવીને આ લડાઈને નબળી કરવા માટેના અમુક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ કાન ખોલીને સાંભળી લે, એ સફળ નથી થવાના. અમારા માટે તો 6.5 કરોડ ગુજરાતીઓ, એની સુરક્ષા, કોરોના સામેનો 6.5 કરોડ ગુજરાતીઓ એમાંથી સાંગોપાંગ નીકળે એ જ અમારું લક્ષ્ય છે. અમે કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ વસ્તુનો ભેદભાવ અમારામાં છે નહીં. 6.5 કરોડ ગુજરાતી અમારા ઈષ્ટદેવ છે અને એના માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. મિત્રો, તમને બધાને ખબર છે કે આ કેન્દ્ર સરકારે જે છૂટછાટ આપી એમાં પણ એક સ્પષ્ટ વાત છે કે આ છૂટછાટમાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ એ તો ઓમે ખોલવાનું જ નહોતું. અને આપણે ત્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ એ જે વિસ્તારમાં વધારે પોઝિટિવ કેસ આવે છે, જ્યાં આપણે ભૂતકાળમાં કર્ફ્યુ લગાવ્યા, એ વિસ્તારોમાં પણ મોટાભાગના વિસ્તારો મુસ્લિમ વિસ્તારો છે અને એ તો અમે ખોલવાનું નહોતું. પરંતુ ચારેય શહેરોમાં આપણે સંપૂર્ણ લોકડાઉન કરીએ છીએ, એટલે કોઈ વિસ્તાર આ શહેરમાં બીજી દુકાનો ખુલશે નહીં એવો આપણો નિર્ણય છે. માટે આ વાત કરનારા લોકો એની મને દયા આવે છે કે સાવ તર્ક વગરની વાતો કરીને આવા મહત્વના, જ્યારે આખા માનવ જાત ઉપર આ આફત આવી હોય ત્યારે પણ રાજકારણ રમવાનું એ ચૂકતા નથી, અફસોસ છે. લોકો એવા પણ પ્રશ્ન પૂછે છે કે સાહેબ, ગુજરાતમાં મૃત્યુદર કેમ વધારે છે, રિકવરી કેમ ઓછી છે? મિત્રો, કોરોનાને બરોબર સમજવું પડશે. કોરોનાની મહામારી એ જે વ્યક્તિને કોરોના થાય છે, પોઝિટિવ કેસ બને છે, આપણે એના ટેસ્ટ કરીએ છીએ અને ટેસ્ટ કર્યા પછી આપણે એમને હોસ્પિટલાઇઝ કરીએ છીએ, આઇસોલેટ કરીએ છીએ અને એના સંપર્કમાં આવનારને બધાને ક્વોરન્ટાઇન કરીએ છીએ. જે વ્યક્તિને કોરોના થાય છે એ વ્યક્તિ હોસ્પિટલમાં 14-15 દિવસની એનો પ્રોટોકોલ છે ટ્રીટમેન્ટનો. એટલે કે આજે જે વ્યક્તિ દાખલ થાય એ 15મે દિવસે ઘરે પાછો રિકવરી કરીને જાય. એ જાય એ પહેલા એના ઉપર 2 વખત નેગેટિવ ટેસ્ટ આવવા જોઈએ, ટેસ્ટ લેવામાં આવે અને 2 વખત 24 કલાકમાં જો નેગેટિવ ટેસ્ટ આવે તો એને રજા આપવામાં આવે છે, રિકવર થાય છે. ગુજરાતમાં આજે ગઈકાલ સુધીમાં 282 લોકો રિકવર થયા છે. એનો અર્થ એ છે કે 25મી તારીખે 282 લોકો સાજા નરવા થઈને ઘરે ગયા. કેટલામાંથી 2800 ટોટલ અત્યારે આપણા કોરોનાના પેશન્ટ છે, એમાંથી 282 ઘરે ગયા. પણ 282 15 દિવસની ટ્રીટમેન્ટ લઈને ગયા છે. એનો મતલબ ગઈકાલે જે લોકો દાખલ થયા નવા કેસ, એ 15મે દિવસે રિકવર થઈને જઈ શકે, 15 દિવસ પહેલા ન જઈ શકે. એ ટ્રીટમેન્ટનો કોર્સ ને પ્રોટોકોલ છે, મેં કઢાવ્યું છે.
ગઈકાલે જે ગયા એ 11મી તારીખ સુધીમાં દાખલ થયેલા લોકો હોઈ શકે, અને 11મી તારીખે એપ્રિલ 11મી એ મેં આંકડા કઢાવ્યા તો ત્યારે 468 લોકોનો ફિગર હતો આપે ત્યાં, કે કોરોનાથી સંક્રમિત થયેલા 468 લોકો હતા. અને એ 11 તારીખની આસપાસના લોકો ગઈકાલ સુધીમાં રિકવર થઈને ઘરે ગયા, એટલે 282 લોકો, એનો મતલબ 60% રિકવરી છે. આ વાત સમજવાની આવશ્યકતા છે. મારું સ્પષ્ટ માનવું છે કે આજે માન્યો 3000 લોકો આપણે ત્યાં કોરોનાનો ક્યુમ્યુલેટિવ પેશન્ટ થયા, તો મને બરોબર ખબર છે કે મોટા ભાગના દર્દી એ આપણે ત્યાં 16 એપ્રિલથી જ્યારથી કર્ફ્યુ નાખ્યો, મોટા પાયે સર્વેલન્સની ટીમો ઉતારી, ખૂબ આપણે ટેસ્ટિંગ કર્યા, તો 16 થી 22 તારીખ સુધીમાં 1641 પેશન્ટો મળ્યા આપણે નવા. હવે આ 1641 લોકો એ 15 દિવસ પછી સાજા થઈને જશે. એનો મતલબ એ થયો કે 16 થી 22ની એવરેજ પકડીએ આપણે 20મી તારીખ, તો લગભગ 3-4 તારીખે આ ફિગર આખો રિકવર થઈને જાય. તો સાચું જેને કહે કે રિકવરનો જે 3000ની સામેનો ફિગર છે, ત્યારે ફિગર ઓછો બધો થયો હશે 4-5મી તારીખે, પણ આ 3000માંથી મોટી સંખ્યામાં રિકવર એ તો 3-4 તારીખે થાય, ડોક્ટરો બધા સારી રીતે જાણે છે. એટલે હું એમ માનું છું કે રિકવરી ખૂબ ઝડપથી ને સારી થઈ રહી છે. ખરા અર્થમાં 60% આપણો રિકવરી રેટ ગણાય. મૃત્યુદરની પણ વાત કરે છે. ગુજરાતની આપણી સરકાર પારદર્શક સરકાર છે. અમે કશું છુપાવવા માંગતા નથી, કોઈ આંકડા છુપાવવા માંગતા નથી. અને જે કેસ આ કોવિડ હોસ્પિટલમાં આવે છે એ પછી ગંભીર બીમારીથી પીડાતો હોય અને છેલ્લે આપણે ત્યાં આવ્યા, તો પણ અમે કોવિડના ટેસ્ટ કરીએ છીએ. કમનસીબે ગંભીર બીમારી અને કેન્સર, બ્રેન ટ્યુમર, હાર્ટ એટેક, શ્વાસની તકલીફ, ફેફસા ખલાસ થઈ ગયા હોય અને ટીબી થઈ ગયો હોય, ખૂબ હાઈ ડાયાબિટીસ હોય, 300 ડાયાબિટીસ, 400 ડાયાબિટીસ, 500 ડાયાબિટીસ અને અન્ય રોગોથી પીડાતા લોકો આપણે ત્યાં આવે છે, કમનસીબે મૃત્યુ પણ થાય. અત્યાર સુધીમાં આપણે બધાને ખબર છે કે ગઈકાલ સુધીનો ફિગર હતો 133 લોકો મૃત્યુ પામ્યા. એમાં ગંભીર બીમારીને કારણે એને એમ કે છે કો મોર્બિડિટી, આ શબ્દ મેડિકલ શબ્દ છે, કે ગંભીર બીમારીથી પીડાતા એવા 80% લોકો હતા કોરોના નિમિત્ત બની ટેસ્ટિંગ કર્યું. હવે કેન્સરનો દર્દી હોય, હેમોગ્લોબિન હોય જ નહીં, ઓછું થઈ ગયું હોય એનું હેમોગ્લોબિન, અને રોગ પ્રતિકારાત્મક શક્તિ પણ ઘટી ગઈ હોય, ત્યારે એને ઝઝુમવું અઘરું હોય છે. અને કોરોના રોગ પ્રતિકારાત્મક શક્તિ જેની ઓછી હોય એને ઝડપથી પ્રસરે છે, અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે રોગ પ્રતિકારાત્મક શક્તિ વધારો. એટલે મિત્રો 80% એટલે 133 કેસમાંથી 107 કેસ એ કોમોર્બિડિટી એટલે કે ગંભીર બીમારીઓને કારણે છે. છતાં રાજ્ય સરકારનું લક્ષ્ય છે, પ્રયત્ન પણ છે કે એક પણ વ્યક્તિ ટ્રીટમેન્ટના અભાવે, સારામાં સારી ટ્રીટમેન્ટના કરીને એને બચાવીએ, એના અભાવે મૃત્યુ ન પામે એ રાજ્ય સરકારનો પ્રયત્ન છે. ભાઈઓ બહેનો, પ્રશ્નો તો બીજા પણ છે, પણ અગત્યના મને જે લાગ્યા એ 2-4 પ્રશ્નો આપણી વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ગુજરાતની જનતાને હું ભરોસો આપવા માંગુ છું કે ગુજરાતની સરકારે સાર્વત્રિક અને આવશ્યક તમામ પગલાઓ, એક્સપર્ટ લોકોની સાથેના પરામર્શો, ભારત સરકારની ગાઈડલાઈનને સંપૂર્ણ ચુસ્તતાથી એને અનુરૂપ કાર્યને આગળ વધારવું અને ગુજરાતના લોકોનો આત્મવિશ્વાસ જળવાઈ રહે એ પ્રકારે કામ કરી રહી છે. આ કોરોનાનો સામેનો સંઘર્ષ ધરવાથી આ સંઘર્ષ જીતાશે નહીં.
એટલે ખોટી અફવા, ખોટો ડર રાખવાની આવશ્યકતા નથી, પરંતુ સાવધાનીની પણ આવશ્યકતા છે કે માસ્ક પહેરી રાખવો, હાથને સતત વોશ કરતા રહેવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, આ જ એક મુખ્ય આધાર છે. લોકડાઉન ઓછું વધતું, ખુલ્લું ન ખુલ્લું, એ બધું ગૌણ છે. લોકડાઉન ખુલે તો પણ આપણે આ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરી રાખવો, બિનજરૂરી બહાર ન જવું, આ સંક્રમણને ખાળવું છે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. મને પૂરો ભરોસો છે કે ગુજરાતની જનતા સારી રીતે આ વાત સમજે છે અને આપણે સૌ એક સામૂહિક તાકાતથી આ સંઘર્ષને આપણે પૂરો કરી શકશું અને વિજયી બનીશું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોક સંદેશ આપવામાં આવ્યો, જેમાં અત્યારે રાજ્યની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને ગઈકાલે જ્યારે દુકાનો ખુલવાની વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું કે અનેક વેપારીઓના ફોન આવ્યા હતા કે દુકાનો અત્યારે 6 દિવસની જ વાર છે લોકડાઉન પૂર્ણ થવાની, ત્યારે દુકાનો ન ખોલવામાં આવે. અત્યારે જે લોકોએ લોકડાઉનનું ચુસ્ત પાલન કર્યું છે, આગામી 6 દિવસ પણ આવી જ રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવે તો કોરોના વાયરસના જે કેસો રાજ્યમાં વધી રહ્યા છે તેને ઘટાડી શકાય. અને આ સાથે જ મહાનગરોની વાત કરવામાં આવી, જે 4 મહાનગરોમાં આજે દુકાન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરીએ અન્ય મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. અમદાવાદમાં આંકડો સતત વધી રહ્યો છે અને અત્યારે પણ વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 230 નવા કેસ સામે આવ્યા છે. અત્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3301 પર પહોંચી ચૂક્યો છે. તો વધુ 18 દર્દીઓના આજરોજ મોત નિપજ્યા છે રાજ્યમાં, અને ખાસ કરીને અમદાવાદમાં આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 178 નવા કેસ અમદાવાદમાં નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના નવા કેસ રાજ્યમાં 230 નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. 178 કેસ ફરી સામે આવ્યા છે અમદાવાદમાં. અમદાવાદમાં દરરોજ આ આંકડો સતત વધી રહ્યો છે. 2000થી પણ વધુ કેસ અમદાવાદમાં છે. સમગ્ર રાજ્યમાં જ્યારે 3000 કેસ છે, પરંતુ સૌથી વધુ કેસ અમદાવાદમાં છે અને સતત આ આંકડો વધતો જ જઈ રહ્યો છે. અમદાવાદમાં અનેક એવા વિસ્તારો છે જેને કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, તેમ છતાં પણ અત્યારે એ પરિસ્થિતિ છે કે અમદાવાદમાં કેસોમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો, સતત આ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હોટસ્પોટ વિસ્તાર છે, ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, હોમ ક્વોરન્ટાઇન કરાયા છે લોકોને, પરંતુ તેમ છતાં પણ અમદાવાદમાં પરિસ્થિતિ કાબૂમાં ન હોય તે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે. રોજના 100થી પણ વધુ આંકડા અમદાવાદમાં સામે આવી રહ્યા છે. અત્યારે પણ 178 કેસ સામે આવ્યા છે છેલ્લા 24 કલાકમાં, આંકડો સૌથી વધુ કહી શકાય. સમગ્ર રાજ્યમાં 230 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 18થી પણ વધારે કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે. રાજ્યની પરિસ્થિતિ કે જ્યાં 3000થી પણ ઉપર આંકડો પહોંચી ચૂક્યો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓ મોતને પણ ભેટી ચૂક્યા છે. કોરોનાનો કહેર દેશમાં જે પ્રમાણે છે અને બીજા નંબરે જ્યારે ગુજરાત રાજ્ય પહોંચ્યું છે, ગુજરાતમાં સતત આ આંકડો વધી રહ્યો છે. ખાસ કરીને મહાનગરોમાં કે જ્યાં સતત આ આંકડો સામે આવી રહ્યો છે, સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. મહાનગરોમાં ટેસ્ટિંગ પણ વધારાયું છે અને તેમ છતાં પણ અત્યારે કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. રિકવર થયાની સંખ્યા તો સામે આવી જ રહી છે, પરંતુ તેમ છતાં પણ તેને કાબૂમાં ન મેળવી શકાય તે પ્રમાણેની પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં લોકડાઉન છે, હોટસ્પોટ વિસ્તારો છે, કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવ્યો હોય તે પ્રમાણે રોજે રોજ આ આંકડા સામે આવી રહ્યા છે. રોજે રોજ અમદાવાદની આ પરિસ્થિતિ ચિંતા ઉપજાવનારી છે. આ આંકડો સતત વધી રહ્યો છે. અમદાવાદ વાસીઓએ હજુ પણ ચેતી જવાની જરૂર છે. હવે તો ડોક્ટર્સ પણ બાકાત નથી રહ્યા, પોલીસ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. બીજી તરફ શાકભાજી અને શાકભાજીના રિટેલ વેપારીઓ પણ હવે કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે, ત્યારે તમામ લોકોએ તકેદારીના ચોક્કસથી પગલાં લેવાની જરૂરિયાત છે. આ તમામ દ્રશ્યો છે જે ગુજરાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં આ આંકડો જ્યારે અમદાવાદમાં 2000થી પણ વધુ કેસો
આ સમગ્ર રાજ્યની પરિસ્થિતિ છે, જેમાં કુલ કેસ 3301 પહોંચી ચૂક્યા છે, તો કુલ મોત 151 થઈ ચૂક્યા છે. રિકવરની સંખ્યા 313 છે, પરંતુ મહાનગરો કે જે સૌથી વધુ સંક્રમિત જિલ્લાઓ છે, વડોદરામાં પણ 2234, તો સૂરતમાં 526 આંકડો પહોંચી ચૂક્યો છે. ભાવનગરમાં પણ અત્યારે કેસો જે સામે આવ્યા છે 40, રાજકોટમાં 45 કેસ સામે આવ્યા છે, તો ગાંધીનગરમાં 25 કેસ, પાટણમાં 17, ભરૂચમાં 29 કેસ, કચ્છમાં 6 કેસ, તો આણંદમાં 49 કેસ સામે આવ્યા છે. જે પ્રમાણે રાજ્યમાં આ આંકડો સતત વધી રહ્યો છે, દેશમાં ગુજરાત રાજ્ય કોરોનાના કેસોમાં બીજા નંબરે પહોંચી ચૂક્યું છે. અત્યારે આ આંકડો સતત ઉપર જતો જોવા મળી રહ્યો છે. આ આંકડામાં કોઈપણ પ્રકારનો ઘટ કે પછી કોઈપણ પ્રકારનો રોક નથી જોવા મળી રહી. ગુજરાતમાં કોવિડ 2019ની જે ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધીની વિગત આ પ્રમાણે છે કે આજના કુલ કેસ 230 આટલા નવા પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે જે 8 લોકો એવા છે કે મૂળ કોવિડ 2019થી જે પીડાતા હતા અને પછી ગુજરી ગયા છે, 10 એવા લોકો હતા કે જે અન્ય એટલે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ ન હતું, પણ તેઓ પણ છેલ્લે કોવિડની સંક્રમણ પણ થઈ છે અને ગુજરી ગયા છે એવા 10 લોકો છે. અને આજે જે કુલ બિલકુલ સાજા થઈને ઘરે પાછા ગયા છે એવા 31 લોકો 31 એવા પેશન્ટ્સ છે કે જે ટ્રીટમેન્ટ પૂરી થઈ છે, સાજા થઈને ગયા છે. આજે જે નવા કેસીસ એટલે ગત 24 કલાક 5 વાગ્યા સુધીના આજના ગઈકાલ 5થી એ કેસીસ ટોટલ અમદાવાદમાં 178, સુરત 30, આણંદ 8, બનાસકાંઠા 1, ગાંધીનગર 2, ખેડા 1, નવસારી 1, પાટણ 1, રાજકોટ 4 અને વડોદરા 4. આ રીતના વિગત છે, 230 કેસ છે. પછી દર્દીઓની વિગત આપણે જોઈએ તો અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ દર્દી છે એ 3301, એમાંથી જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે 313 જણ, અને જે વેન્ટિલેટર પર છે અત્યારે 27 જેટલા લોકો છે, અને સ્ટેબલ છે એવા 2810 બિલકુલ સ્ટેબલ છે. હવે આજે વેન્ટિલેટર પર છે જે લોકો ક્રિટિકલ છે એમનું રોજે રોજ આપણા ત્યાં એક ટેલી મેન્ટરિંગ અમે કરતા હોઈએ છીએ, જેમાં ડૉક્ટર અતુલ પટેલ, ડૉક્ટર આર કે પટેલ, પછી અમારા 4-4 રીજનના સારામાં સારા અમારા ફિઝિશિયન્સ જેમ કે ડૉક્ટર સેસિલ પરમાર, પછી એ જ રીતે ડૉક્ટર આરતી ત્રિવેદી, ડૉક્ટર રાણા, એટલે આ બધા, અને ડૉક્ટર દીક્ષિત, એમની સાથે આ થતી હોય છે. એટલે એ પણ એક સાફલ્ય ગાથા છે કે આટલા દિવસોના લીધે, એટલે એક એક કેસમાં આજે એક નવી એક વસ્તુ પણ જે આજે આપની સાથે શેર કરવા માંગીએ છીએ કે વિશ્વભરમાં વેન્ટિલેટરી કેર ઉપર જે લોકો છે એમને પ્રોન પોઝિશન, પ્રોન એટલે સામાન્ય રીતે લોકો પોતાના પીઠ પર સૂતા હોય જ્યારે વેન્ટિલેટર પણ ચાલુ હોય, પણ એક ન્યૂયોર્કમાં લોંગ આઇલેન્ડમાં થોડાક દિવસ પહેલાં એવી માહિતી આવી કે એમને પોતાના પેટ પર ઊંધા એટલે જેને પ્રોન પોઝિશન કહીએ એમાં રાખીએ તો ચાન્સીસ ઓક્સિજન એમના લંગ્સમાં વધારે જાય એવી સંભાવના રિસર્ચે કહ્યું હતું. એટલે આપણા ત્યાં જે આ લોકો અવેક પ્રોન એટલે જ્યારે ઊંઘતા ન હોય જાગતા હોય ત્યારે આ રીતે પ્રોન રાખવાની પણ પદ્ધતિ આપણા ત્યાં શરૂ કરી છે. આ પણ એક બહુ જ મોટી એક નવી વસ્તુ આપણા ડૉક્ટર્સે શરૂ કરી છે અને એની વિગત કાલે આપણે શેર કરશું. આ તજજ્ઞોને પણ આપણે એક એક દિવસ અહીંયા એવું હોય તો ઇન્ટરેક્શન માટે પછી બોલાવવાના છે. પછી 313 ડિસ્ચાર્જ થઈ ગયા છે, જે આજે વાત કરી 8 એવા લોકો છે આપણે કહી શકીએ કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ હતું, પણ 10 એવા લોકો છે કે જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એટલે પ્રાથમિક કોવિડના લીધે નહીં પણ બીજી એમની પાસે ગંભીર અન્ય બીમારીઓ હતી, અને પછી આવા આની પણ સંક્રમણ એમને લાગી છે. એટલે એમાં હાર્ટ ડિઝીઝ, હૃદયની રોગના પણ છે, હાઈ બ્લડ પ્રેશરવાળા છે અને બીજા હાઈ શુગર એવા બધા લોકો પણ આની અંદર સમાવેશ થાય છે. પછી જે અત્યાર સુધીના કુલ પોઝિટિવ ટેસ્ટ આપણે કર્યા છે 51,091, અને આજે ટોટલ આજ સુધી જે આપણે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કર્યા છે 6,509. તો આ રીતની વિગત છે આજે. નમસ્કાર. 230 ટેસ્ટ. અચ્છા, એક જ મિનિટ.
ટેસ્ટ જે થયા છે ટોટલ ટેસ્ટ આપણે કર્યા છે 24 કલાકમાં, અને જેમ આપણે વાત કરી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ ક્યુમ્યુલેટિવ અત્યાર સુધી 6509 કર્યા છે. એટલે એક સેક્ટર 3C નો એક કેસ છે, બીજું ભાટ ગામનું છે. આ રીતે બે કેસીસ છે. એટલે આવી સૂચના આપણે નથી આપી, એક્સેપ્ટ ફોર સગર્ભા બહેનો. એટલે ગઈકાલે આપણે શેર કર્યું હતું કે માત્ર હોટસ્પોટ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવા સગર્ભા બહેનો હોય અને 5 દિવસમાં ડિલિવરી કરવાની હોય તો એ ICMR તરફથી આવી સૂચના આવી છે. બીજા કોઈ માટે આવી સૂચના ઉપરથી આવી નથી. પણ જો કન્સેન્ટથી પેશન્ટ અને ડૉક્ટર ઈચ્છે અને જો કરવા માંગે, ખાતરી કરવા માંગે, તો એ કદાચ એ કરી જ શકે છે. પણ આપણે આવી કોઈ સૂચના બધા માટે કરવાની નથી આપી. એમાં જે જિલ્લા કક્ષાએ આ કામ આપણા જિલ્લા કલેક્ટર્સે અલગ અલગ જિલ્લાઓમાં એ લોકોએ કર્યું છે આવું કામ, અને એમાં એ લોકોએ બધાને ઇન્વાઇટ કર્યા હશે અને જે લોકો તૈયાર થયા હશે એમને આ કામ અત્યારે, કેમ કે આપણી હાલ પૂરતી જે આપણે પ્રોજેક્શન્સ કર્યા છે એ મુજબ આટલી કેપેસિટી છે. જો ભવિષ્યમાં હજી વધારે જોશે તો પછી આપણે ઉત્તરોત્તર બીજા હોસ્પિટલ્સને પણ એમાં લેશું. એટલે આપ પણ તપાસ કરશું, કેમ કે આમાં વી વિલ હેવ ટુ એક્ઝામિન ઇટ. હું કંઈક ઓફ ધ કફ જવાબ નથી આપવા માંગતી, પણ મને વિગત તમે જે તમારો એક્ઝેક્ટ પ્રશ્ન છે આપજો, અમે તપાસ કરીને કહેશું તમને. મેં સવારે વાત કરી આમાં, કેમ કે હજી આ રેપિડ ટેસ્ટના કિટમાં કંઈ પણ નીકળે એને આપણે બિલકુલ નિર્ણાયક રીતે નથી કહી શકતા જ્યાં સુધી કે ફરી કન્ફર્મેટરી RT-PCR ટેસ્ટ કરીએ. એટલે એટલું જ કહેશું કે 99% ટેસ્ટ નેગેટિવ છે, પણ કયા પોઝિટિવ છે, ક્યાં છે, કેમ કે પોઝિટિવ હજી કહી જ ન શકાય. અનિર્ણાયક એવો શબ્દ વાપરી શકાય, પણ એની ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ફરીથી કરવી પડે RT-PCR પછી આવશે, એટલે કાલના આંકડામાં નીકળશે. એની વિગત અત્યારે નથી આપી પાસે, આપશો તમે. એટલે પહેલો પ્રશ્ન જે તમે વાત કરી એમાં નાના નાના સેન્ટર્સ ડેફિનેટલી નીકળી રહ્યા છે, જેમ કે આણંદમાં ખંભાત વિસ્તારમાં આજે મારી ત્યાંના DDO સાથે પણ વાત થઈ. એ જ રીતે જેમ બીજા વિસ્તારો છે બનાસકાંઠામાં પણ, એક જોકે એક સિંગલ ફેમિલીને લગતા કેસીસ છે, આજે પણ ત્યાં કલેક્ટરશ્રી સાથે વાત થઈ. એટલે આ રીતે અલગ અલગ નાના નાના, પણ આ ખંભાતમાં થોડાક ડેન્સિટી ઓફ કેસીસ વધ્યા છે,
એટલે ત્યાંની ટીમ પણ અત્યારે સરસ રીતે ત્યાં કામ કરી રહી છે. એક તો છે કે ત્યાં એક મેઇન જે વિસ્તાર હતું ત્યાં, અને બીજું એક ONGC ખંભાત પાસે પણ એક નાનું ક્લસ્ટર જોવા મળ્યું છે, પણ એ લોકોએ આખું ખૂબ સરસ રીતે ક્લસ્ટર કન્ટેનમેન્ટ પ્લાન ત્યાંના જે DDO છે આશીષ કુમાર અને એમાં જ ત્યાંના કલેક્ટર. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા ફરી એક વખત પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં રાજ્યની પરિસ્થિતિ છે, ખાસ કરીને આજ રોજ છેલ્લા 24 કલાકમાં જે નવા કેસ નોંધાયા છે 230 અને અમદાવાદમાં જે 178 જેટલા કેસ નોંધાયા છે તેની જાણકારી આપવામાં આવી. આ સાથે જ કેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તે વિશે પણ જણાવવામાં આવ્યું, જેમાં છેલ્લા 24 કલાકમાં 2778 જેટલા ટેસ્ટ થયા છે. બીજી તરફ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ 6000 જેટલા થયા છે. આ તરફ રાજ્યની પરિસ્થિતિ, જેમાં ભાવનગરમાં 40 કેસ સામે આવ્યા છે, અમદાવાદમાં 2181 કેસ, 104 લોકો મોતને ભેટ્યા છે તો 140 લોકો ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં 234 કેસ, 12 લોકોના મૃત્યુ અને 56 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ તરફ સુરતમાં 526 કેસ સામે આવ્યા છે. અત્યારે ગુજરાત નોનસ્ટોપ બુલેટિનમાં બસ આટલું છે. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ 8 કલાકે જોવાનું ચૂકતા નહીં. અમારા સહયોગી જિજ્ઞાસ સાથે નમસ્કાર.